જૂનાગઢમાં વાયુ વાવાઝોડાને પગલે ભવનાથ ગોરક્ષનાથ આશ્રમના મહંત પૂજ્ય શેરનાથ બાપુ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં 15,000 ફૂટ પેકેટ મોકલવામાં આવ્યા. વાયુ વાવાઝોડાને લઈને સમગ્ર વહીવટીતંત્ર સજ્જ થયું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા સહિતના દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, તો બીજી તરફ હજુ ઘણા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોને સ્થળાંતર કર્યા બાદ વહીવટીતંત્ર દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા સામાજિક સંસ્થાઓ અને સાધુ સંતોને ફૂડ પેકેટ તૈયાર કરવા અપીલ કરવામાં આવી હતી, જેને પગલે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત પૂજ્ય શ્રી શેરનાથ બાપુ દ્વારા 15,000 જેટલા ફૂડ પેકેટ બનાવવાની તૈયારી દર્શાવી હતી, જેને લઈને સેવકગણ દ્વારા આશ્રમ ખાતે ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. આ ફૂડ પેકેટમાં બુંદી ગાંઠિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કે 5,000 જેટલા ફૂડ પેકેટ વહીવટી તંત્રને સોંપવામાં આવ્યા છે, સાથે બાકીના 10,000 જેટલા ફૂડ પેકેટો ગુરુવારે કલેક્ટરશ્રીને સોંપવામાં આવશે. કલેક્ટર સાહેબની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની પણ સાહેબશ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પૂજ્ય શેરનાથજી બાપુ દ્વારા વધુ જરૂર મુજબ પણ ફૂડ પેકેટ તૈયાર કરવાની પણ તૈયારી દર્શાવી છે. સાથે પૂજ્ય ગુરુજીને પ્રાર્થના પણ કરવામાં આવી હતી કે આવનારી આફત દરિયામાં ફંટાઈ જાય અને કોઈ જાનહાનિ ન થાય. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પરેશભાઈ બુદ્ધભટ્ટી, જૂનાગઢ.